રાષ્ટ્રવ્યાપી હડતાળની અસર ગોધરા ખાતે પણ જોવા મળી હતી. જિલ્લાના ભાગની બેંકોનું કામકાજ બંધ રહેતા ખાતેદારોને હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો. કેન્દ્ર કર્મચારીઓની એક દિવસીય રાષ્ટ્રવ્યાપી હડતાળની અસર પંચમહાલ જિલ્લાના પાટનગર ગોધરા ખાતે પણ જોવા મળી હતી. ગોધરા સહિત વિસ્તારોમાં મોટાભાગની બેંકો હડતાળમાં જોડાતા ખાતેદારોને હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો. તો બીજી તરફ બેંકનું કામકાજ બંધ કરતા કરોડોનું ટ્રાન્ઝેક્શન ખોરવાયું હતું. જોકે રાષ્ટ્રવ્યાપી હડતાળમાં સેન્ટ્રલ બેંક અને બેંક ઓફ બરોડા જોડાઈ ન હતી, જેના પગલે ખાતેદારોએ રાહત અનુભવી હતી. તો બીજી તરફ ઇન્કમટેક્સ યુનિયન ફેડરેશન યુગ નિયમ પણ હડતાળમાં જોડાયા આઈટી વિભાગનું કામકાજ ઠપ રહ્યું હતું. આજ જો પૂરી દેશવ્યાપી હડતાળ કી ગઈ હૈ હમારી વો હમારે સેતુએ મિલની સાતવે વેતન આયોગ કો લેકર હૈ ઓર ઉસમે હમારી માંગે હૈ કે જો હમારે જો મિનિમમ વેતન 18,000 સરકાર ને તય કિયા હૈ ઉસકો 26,000 તય કરે. યે બાતે પહેલે ભી ઉઠાઈ ગઈ થી. ઇસ પર સરકાર ને કહા થા કે મેને કમિટી બેઠાઈ જાયેગી ઓર ઉસકે બાદ ઇસકા રિપોર્ટ દિયા જાયેગા. लेकिन ऑलरेडी इसका 6 महीना हो गया, अभी तक कोई तरह का न्यूज़ सरकार की तरफ से नहीं आया है. तो हमारे सरकार से गुजारिश है कि हमारी मांगों को ध्यान में रखते हुए हमारी मांगों को पूरी किया जाए. इनकम टैक्स एम्प्लॉय फेडरेशन गोधरा यूनिट आज हमें राष्ट्रव्यापी हड़ताल में जोड़ाया छे. तमाम कर्मचारी काम थी अड़गा रहा है. हमारी मांगणियों मिनिमम वेतन 18,000 थी वधारे 26,000 की मांगणी थी, जे सरकार स्वीकारी नहीं. एना बारा में आज अमे हड़ताल पर गया छे. હનીફ ભગતનો રિપોર્ટ, એસ9 ન્યૂઝ, ગોધરા.